हेलो, गुड मॉर्निंग डियर स्टूडेंट, हाउ आर यू टू ऑल। आज आपणे इंग्लिशमां શું શીખીશું? રિવિઝન। રિવિઝનમાં આપણે ગ્રામરમાં જોઈએ ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ક એઝ આન્સર, એટલે કે જ્યાં અન્ડરલાઇન કરી છે એના ઉપરથી આપણે શું બનાવવાના છે? ક્વેશ્ચન બનાવવાનું છે, એટલે પ્રશ્ન બનાવવાનું છે। હુ, વેર અને વોટ એન્ડ વેન મેં તમને પહેલાં પણ સમજાવ્યું છે ડિયર સ્ટુડન્ટ, કે હુ એટલે કોઈ પણ વ્યક્તિ, બરાબર। વેર એટલે કોઈ પણ જગ્યા હોય, એ જગ્યા બતાવવાની હોય તો આપણે વેરનો ઉપયોગ કરીશું। વેનનો ઉપયોગ ક્યારે કરીશું? જ્યારે આપણે કોઈ પણ સમય બતાવવાનો છે, બરાબર। અને વોટ એટલે કોઈ પણ વસ્તુ બતાવવાની છે, ખબર પડી ડિયર સ્ટુડન્ટ। હુ એટલે ક્યારે આપણે હુનો ઉપયોગ કરીશું? જ્યારે કોઈ પણ વ્યક્તિનું નેમ આવશે ત્યારે આપણે હુથી ક્વેશ્ચન બનાવીશું, બરાબર। વોટનો ઉપયોગ ક્યારે આપણે કરીશું? જ્યારે કોઈ પણ વસ્તુ શું છે, બરાબર, એ બતાવવા માટે કે પૂછવા માટે, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે શુંનો ઉપયોગ કરીશું, એટલે WHAT વોટથી બનાવીશું, બરાબર। અને વેર, WHERE વેરનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? જ્યારે કોઈ પણ જગ્યા બતાવવાની છે, બરાબર, તે વ્યક્તિ ક્યાં છે, તો વેરનો ઉપયોગ કરીશું। અને વેનનો ઉપયોગ આપણે ક્યારે કરીશું ડિયર સ્ટુડન્ટ? જ્યારે પણ આપણે કોઈ સમય બતાવવાનો છે, બરાબર, ત્યારે આપણે વેરનો ઉપયોગ કરીશું। જો ઉત્તરમાં રેખાંકિત શબ્દો મેળવવા માટે પ્રશ્નો બનાવીને લખો। જો અહીંયા આપણને એક્ઝામ્પલ જોઈએ, બે આપ્યા છે, મોહન પ્લે ધ તબલા। મોહન નીચે અન્ડરલાઇન છે અને ધ તબલા વિશે, બરાબર। એટલે મોહન છે એ શું થયું? કોઈ પણ વ્યક્તિ થયું, એટલે આપણે ક્વેશ્ચન પૂછ્યો કે હુ ઇઝ ધીસ, બરાબર, આ કોણ છે, પૂછવા માટે આપણે હુનો ઉપયોગ કરીએ છીએ, એટલે મોહન હુ થયો। એટલે આપણે અહીંયા પૂછીશું હુ પ્લે ધ તબલા, એટલે પૂછે છે કે કોણ તબલા વગાડી રહ્યું છે, એટલે રમે છે, એમ તબલા કોણ વગાડી રહ્યું છે, તો મોહન। એટલે પાસ્ટનું પાસ્ટ જ રહેશે, તબલા વગાડી રહ્યો હતો ને, એટલે આપણે પૂછે છે કે હુ પ્લે ધ તબલા, કોણ વગાડી રહ્યું હતું તબલા, બરાબર। અને પછી આપણે પહેલાં આપણે હુથી બનાવ્યો, હવે આપણે ધ તબલા, એટલે તે શું કરી રહ્યો છે તે પૂછવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વોટનો। વોટ ડીડ મોહન પ્લે, જો ડિયર સ્ટુડન્ટ અહીંયા આપણે પાસ્ટ ફ્રોમ છે આ, બરાબર, મોહન પ્લે ધ તબલા, ઈડી એટલે પાસ્ટ ફ્રોમ છે, પણ આપણે અહીંયા પૂછીએ છીએ કે મોહન શું રમી રહ્યો છે, તો તે ભૂતકાળ આવતું નથી, એટલે આપણે ઈડી કાઢી નાખવાનું, પ્લે લક કરવાનું, ખબર પડે છે ડિયર સ્ટુડન્ટ તમને, કે અહીંયા આપણે એવું પૂછ્યું કે હુ પ્લે ધ તબલા, મોહન શું રમી રહ્યો હતો, એટલે બરાબર કે મોહન તબલા વગાડી રહ્યો હતો, મોહન શું વગાડી રહ્યો હતો, તબલા, શેની સાથે રમી રહ્યો હતો, બરાબર, એ ક્વેશ્ચન છે। પણ અહીંયા આપણે પૂછીએ છીએ વોટ ડીડ મોહન પ્લે, આપણે પૂછીએ છીએ મોહન શું રમી રહ્યો છે, પ્લે એટલે શેની સાથે રમી રહ્યો છે, એટલે તબલા સાથે, બરાબર, એટલે આ આપણું ભૂતકાળનું રૂપ આવતું નથી, એટલે ત્યાં આપણે ઈડીનો ઉપયોગ કરવાનો નથી। ક્યાં આપણે ઈડીનો ઉપયોગ નથી કરવાનો? જ્યાં વોટ, વેર અને વેનથી ક્વેશ્ચન બનશે ને, ત્યાં ઈડીનો ઉપયોગ થશે નહીં, એટલે પાસ્ટ ફ્રોમ થશે નહીં। અને ત્યાં આગળ શેનો ઉપયોગ કરીશું? આપણે ડીટથી ક્વેશ્ચન પૂછીશું, શેનાથી ક્વેશ્ચન પૂછીશું? ડીટથી। યુ કેન અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ? હવે જો અહીંયા તમને પૂછ્યું છે કિરીટ એટ એન એપલ, કિરીટ શું કરી રહ્યો હતો? એપલ ખાઈ રહ્યો હતો, બરાબર, તો આપણે કિરીટ છે એટલે પ્રશ્ન હુથી પૂછીશું, હુ એટ એન એપલ, જોયું ડિયર સ્ટુડન્ટ, જ્યાં પણ હુ આવશે ત્યાં પાસ્ટનું પાસ્ટ ફ્રોમ જ રહેશે, હુ એટ એન એપલ, કોણ એપલ ખાઈ રહ્યું હતું, તો કિરીટ ખાઈ ચૂક્યો હતો, બરાબર। હવે આપણે, હવે એન એપલ એ વસ્તુ થઈ કે શું ખાતો હતો કિરીટ, તો વોટ ડીટ કિરીટ ઈટ, કિરીટ શું ખાય છે, બરાબર, આ પાસ્ટ ફ્રોમ થાય નહીં, એટલે એટનું સિમ્પલ ફ્રોમ કર્યું ઈટ, અને અહીંયા ઘડી એટ, હુ આવશે ત્યાં બધે આપણે પાસ્ટ ફ્રોમમાં જ ક્વેશ્ચન થશે, અને વોટ, વેર, વેન આવશે ત્યાં ડીટથી ક્વેશ્ચન થશે અને સિમ્પલ થઈ જશે, પાસ્ટનું શું થઈ જશે, સિમ્પલ ફ્રોમ। યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ? હવે જો નંબર સેકન્ડ, મિસ્ટર વ્યાસ રીચ હોમ ઇન ધ ઇવનિંગ, મિસ્ટર વ્યાસ સાંજે છે ઘરે આવ્યા, રીચ એટલે આવવું। હવે સૌથી પહેલાં મિસ્ટર વ્યાસ છે એટલે હુથી ક્વેશ્ચન બનશે, હુ
रीच होम इन ध इवनिंग। जो डियर स्टूडेंट बहुत सीम्पल है, जयरे ते हू थी क्वेश्चन बनाव छो ने तो पहला जो व्यक्ति नेम है त्या आगे हू लगाड़ी आखो एज इज इट सेंटेन्स लखवा है, क्वेश्चन मार्क्स करवा है। हवे आपणे सेकेंड नंबर है होम, बराबर एटले कि क्या आगळी तो आपणे वेर थी सवाल थशे अने आ इन ध इवनिंग ए समय बतावे एटले वेन आवशे। हवे जो वेर डीड मिस्टर व्यास रीच नो रीच ईडी निकली जशे रीच, आ होम आपणो आंसर छे एटले रीच इन ध इवनिंग, के क्यारे मिस्टर व्यास घरे आव्या होम आपणो आंसर छे, एटले आपणे लख्यु वेर डीड मिस्टर व्यास रीच इन ध इवनिंग, क्या रीच इन ध इवनिंग एटले क्या आव्या हता तो होम घरे आव्या हता। हवे इन ध इवनिंग समय बतावे छे एटले आपणे वेन नो उपयोग करीशुं। When did Mr. Vyas reach home? Mr. Vyas घरे क्यारे आव्या हता तो in the evening मा। You can understand it, dear student? हवे number third। Umang put the sweets in the box। जो उमंग छे एटले हू थी क्वेश्चन, कोई पण वस्तु बतावानी छे एटले वॉट थी क्वेश्चन, अने इन ध बॉक्स एटले क्या मूक्यू छे एटले जग्या बतावानी छे एटले वेर थी क्वेश्चन बनशे। हवे सौथी पहला Who put the sweets in the box? Question marks. હવે sweets છે વસ્તુ છે એટલે what નો ઉપયોગ કરશું. What did Umang put in the box? બરાબર કે ઉમંગે શું ઇન ધ બોક્સ પુટ શું મૂક્યું, બરાબર. હવે નંબર થર્ડ વેર એટલે આ ઇન ધ બોક્સ એ જગ્યા બતાવે. Where did Umang put the sweets? क्या मुकी तो in the box मा, बराबर. हवे जो number fourth. Sheila went to the market at 7 PM. तमारे सु याद रखवानो तो dear student के आपड़े खाली हू थी बने त्यारे जे is it sentence आखु लखवानु छे, what, where अने when थी बने त्यारे जोड़े did थी question करवानो अने past form नो simple form कर देवानो, ओके. हवे जो Who went to the market at 7 PM? બરાબર આ શીલાની જગ્યા આપણે હું લખ્યું, બાકી આખું એઝ ઇઝ ઇટ સેન્ટેન્સ. હવે જુઓ ટુ ધ માર્કેટ જગ્યા છે, આ પ્લેસ બતાવવાની છે એટલે આપણે વેરનો ઉપયોગ કરીશું. વેર ડીડ શીલા વેન્ટનું શું થઈ જશે, ગો. વેર ડીડ શીલા ગો એટ 7 PM? કારણ કે ટુ ધ માર્કેટ આપણો આન્સર છે એટ 7 PM. હવે આપણે શેનાથી ક્વેશ્ચન બનાવવાનો છે, 7 PM ટાઈમ બતાવવાનો છે એટલે આપણે વેનથી ક્વેશ્ચન બનાવીશું. વેન ડીડ શીલા ગો ટુ ધ માર્કેટ, વેન્ટનું શું કર્યું આપણે, ગો કરી દીધું, ક્વેશ્ચન માર્ક. હવે નંબર ફિફ્થ, ગૌરવ રોટ અ લેટર ઇન ધ મોર્નિંગ. સૌથી પહેલાં આપણે ગૌરવ છે એટલે આપણે હુથી ક્વેશ્ચન બનાવીશું. Who wrote a letter in the morning? You can understand, dear student? હવે અ લેટર છે એટલે આ કોઈ પણ વસ્તુ વિશે આપણે કહીએ છીએ એટલે શું થી ક્વેશ્ચન બનશે એટલે કે વોટથી. વોટ ડીડ ગૌરવ રોટનું શું થઈ જશે, રાઇટ થઈ જશે, બરાબર. વોટ ડીડ ગૌરવ રાઇટ ઇન ધ મોર્નિંગ, અને હવે ઇન ધ મોર્નિંગ સમય બતાવવાનો છે એટલે વેનનો ઉપયોગ કરીશું આપણે. વેન ડીડ ગૌરવ રાઇટ અ લેટર, બરાબર. તમને ખબર પડી ને ડિયર સ્ટુડન્ટ શું યાદ રાખવાનું છે, કોઈ પણ વ્યક્તિનું નેમ આવે એટલે હુથી ક્વેશ્ચન બને, હુથી ક્વેશ્ચન બનશે એટલે આખું તમારે પાસ્ટ ફોર્મનું જ સેન્ટેન્સ કરવાનું છે, બરાબર. પણ જ્યારે તમે વેર વેન વોટ વોટથી ક્વેશ્ચન બનાવો ત્યારે તમારે એની સાથે ડીડનો ઉપયોગ કરવાનો છે અને પાસ્ટ ફોર્મનું સિમ્પલ ફોર્મ કરવાનું છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ? ચાલો આપણે આગળ જોઈએ બીજી એક્ટિવિટી. જો આગળ ગૌરવ કમ કેમ, ગૌરવ કેમ હોમ લાસ્ટ વીક. આ લાસ્ટ વીકે શું થયું આપણો સમય બતાવે છે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું, વેનનો ઉપયોગ. યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ? વેન ડીડ ગૌરવ કેમનું શું થઈ જશે, કમ. વેર ડીડ ગૌરવ કમ હોમ, ક્વેશ્ચન માર્ક્સ. હવે જુઓ અહીંયા છે ધ ટીચર સ્કોલ્ડેડ ધ બોયઝ, બરાબર. આવી અહીંયા આગળ કોઈ પણ પર્સન છે એટલે આપણે શેનાથી ક્વેશ્ચન બનાવીશું, હુથી. હુ સ્કોલ્ડેડ ધ બોયઝ, હુથી બનાવીએ ત્યારે આપણે પાસ્ટનું પાસ્ટ જ રાખવાનું છે. ધ બોયઝ, ક્વેશ્ચન માર્ક્સ. ખબર પડે છે ને ડિયર સ્ટુડન્ટ તમને? નંબર થર્ડ, હેમંત એરેન્જ ધ બુક્સ ઓન ધ શેલ્ફ, બરાબર. ધ બુક્સ વસ્તુ બતાવી છે,
बराबर एटले आपणे वॉट नो उपयोग करीशुं। वॉट डीड हेमंत एरेन्ज नो एरेन्ज आपणे डी नो ईडी नो पास्ट फॉर्म काढी नाखीशुं। वॉट डीड हेमंत एरेन्ज ऑन ध सेल्फ પોતાની સેલ્ફમાં શું એરેન્જ કરી રહ્યો છે, શું ગોઠવી રહ્યો છે, તો ધ બુક્સ બરાબર। નંબર ફોર્થ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, ચિલ્ડ્રન ક્યાં રમી રહ્યા છે, ગાર્ડનમાં, આ જગ્યા બતાવવાની છે એટલે પ્લેસ છે એટલે આપણે વેરનો ઉપયોગ કરીશું। વેર ડીડ ધ ચિલ્ડ્રન પ્લે ક્વેશ્ચન માર્ક્સ, ચિલ્ડ્રન એટલે કે બાળકો ક્યાં રમી રહ્યા છે। નંબર ફિફ્થ, ત્વિશા વેન ટુ સ્કૂલ એટ 9 AM, આ પણ આપણે શું બતાવવાનો છે, સમય બતાવવાનો છે બરાબર એટલે આપણે વેનનો ઉપયોગ કરીશું। વેન ડીડ ટ્વિશા, વેન્ટનું શું થઈ જશે, ગો, વેન ડીડ ટ્વિશા ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક્સ। યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ, પેલું આપણે એક સાથે એક જ સેન્ટેન્સમાં આપણે ત્રણ ક્વેશ્ચનો બનાવ્યા બરાબર, હુ, વોટ, વેર, વેન। હવે આપણે અહીંયા એક એક અંડરલાઈન કરેલું છે એટલે એનાથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે। તમારે શું યાદ રાખવાનું છે ડિયર સ્ટુડન્ટ, કોઈ પણ વ્યક્તિનું નેમ આવે એટલે હુથી ક્વેશ્ચન બનાવવાનો, સમય બતાવવાનો આવે એટલે વેનથી ક્વેશ્ચન બનાવવાનો, કોઈ પણ વસ્તુ વિશે પૂછે તો વોટથી ક્વેશ્ચન બનાવવાનો, અને જગ્યા હોય, કોઈ પણ જગ્યા બતાવવાની હોય, પ્લેસ હોય, તો આપણે વેરથી ક્વેશ્ચન બનાવવાનો। યુ કેન અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ, ચાલો હવે આપણે એમાં આગળ જોઈએ એક્સરસાઇઝ। જો અંકિત એટ 7 જલેબીસ, બરાબર કેટલી જલેબી ખાઈ ગયો તો 7। હવે અહીંયા આગળ આપણને પૂછ્યું છે એટલે વસ્તુ અંકિતે શું ખાધું, તો આપણે શેનો ઉપયોગ કરીશું, વોટનો ઉપયોગ। વોટ ડીડ અંકિત ઈટ, પાસ્ટ ફોર્મ છે એનું આપણે સિમ્પલ ફોર્મ કરીશું। મેં તમને કીધું હતું કે આપણે વોટ, વેર અને વેનમાં સિમ્પલ ફોર્મ કરવાનું છે। વોટ ડીડ અંકિત ઈટ ક્વેશ્ચન માર્ક્સ। હવે જુઓ, ધ ટીચર થોટ અ ન્યૂ લેશન, બરાબર અહીંયા આગળ પર્સન બતાવ્યું છે કોઈ પણ એટલે આપણે હુથી ક્વેશ્ચન બનાવીશું, હુ થોટ અ ન્યૂ લેસન ક્વેશ્ચન માર્ક્સ। હવે અહીંયા જુઓ નંબર થર્ડ, નીતિન વેન ટુ સ્કૂલ એટ 7 o'clock, નીતિન વેન ટુ સ્કૂલ, નીતિન કેટલા વાગે સ્કૂલે જાય છે, તો એટ 7 o'clock બરાબર ટાઈમ બતાવવાનો છે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું, વેનનો। વેન ડીડ નીતિન ગો ટુ સ્કૂલ, નીતિન ક્યારે સ્કૂલે જાય છે ક્વેશ્ચન માર્ક્સ। હવે અહીંયા જુઓ નંબર ફોર્થ, જય હાઈડ હિઝ બુક્સ ઇન ધ કપબોર્ડ, પોતાના કપબોર્ડમાં બુક છુપાવી દે છે। ઇન ધ કપબોર્ડ એટલે ક્યાં છુપાડે છે, આપણે જગ્યા બતાવવાની છે એટલે આપણે વેરનો ઉપયોગ કરીશું। વેર ડીડ જય હાઈડ હિઝ બુક્સ ક્વેશ્ચન માર્ક્સ, યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ। નંબર ફિફ્થ, ધ હન્ટર કોટ ધ બર્ડ્સ, શું પકડે છે, બર્ડ્સ બરાબર એટલે આપણે વોટનો ઉપયોગ કરીશું। વોટ ડીડ ધ હન્ટર કેચ, શિકારી શું પકડે છે, તો બર્ડ્સ બરાબર। જો ડિયર સ્ટુડન્ટ, આજે મેં તમને જે એક્સરસાઇઝ સમજાવી કે અંડરલાઈન કરેલા શબ્દથી આપણે ક્વેશ્ચન બનાવવાના હતા અને શેનાથી બનાવવાના હતા, વોટ, વેર, વેન બરાબર ને, અને હુથી, એ આજે મેં તમને જે સમજાવ્યું એ તમને સમજમાં આવી ગયું હશે। યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ, તો આ બધી એક્સરસાઇઝ તમારે તમારા નોટબુકમાં લખવાની છે, આ શું છે, આપણું રિવિઝન છે, ઓકે ડિયર સ્ટુડન્ટ। જો ડિયર સ્ટુડન્ટ, હવે આપણે રિવિઝનમાં આગળ શીખીએ, શું શીખીશું, રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેના સામેના બોક્સમાં ખરો માર્ક્સ કરો। રેખાંકિત શબ્દોનો અર્થ, અર્થ કે એટલે આપણને ખબર છે શામાં નથી શબ્દ, યુ કેન અન્ડરસ્ટેન્ડ, એક જ શબ્દનો બીજો એના જેવો મિનિંગ થતો હોય એને શું કહેવાય, શામાં નથી શબ્દ, એટલે એનો અર્થ બીજો થતો હોય, જેમ કે બ્યુટીફુલ છે તો નાઇસ બી કહેવાય, સુંદર બી કહેવાય બરાબર ને, નાઇસ એટલે સુંદર। તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે, તમને જેની નીચે લીટી કરી છે ને એનો બીજો અર્થ શોધવાનો છે, શું કરવાનો છે, બીજો અર્થ બરાબર। જો અહીંયા લખ્યું છે ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ અ શાર્પ આઈઝ, શાર્પ એટલે કેવી, તીણી, પાવરફુલ એટલે મેજિક કેવી આઈઝ હતી એની બરાબર, એટલે આપણે અહીંયા લખીશું પાવરફુલ, શાર્પનો મિનિંગ આવશે પાવરફુલ। હવે જુઓ, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ, હોપ એટલે હોપેડ એટલે શું હતી, આશા હતી, ઈચ્છા હતી, તો આ વોન્ટેડ એટલે પણ શું થાય, ઈચ્છા, એટલે આપણે વોન્ટેડ ઉપર ખરું કરીશું।
તમને ખબર પડે છે ને ડિયર સ્ટુડન્ટ કે તેમને અહીંયા જેની નીચે અંડરલાઇન કરી છે એના જેવો બીજો મિનિંગ શોધવાનો છે, એનો બીજો મિનિંગ શું થાય એ આપણો રાઇટ આન્સર છે. બરાબર, હવે નંબર થર્ડ, ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગ છે, બરાબર, શેકિંગ એટલે જે હલતું હોય, પત્તા આપણા હલે ને ટ્રી ઉપર, તે તો મેકિંગ સાઉન્ડ, ફ્લાઇંગ કે મૂવિંગ, હલવું એટલે ફરવું થાય, એટલે આને શું કહેવાય, મૂવિંગ, શેકિંગ એનું મૂવિંગ. હવે જો, રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. સ્પેશિયલ પાવર છે, બરાબર, રાજ સ્પેશિયલ પાવર એટલે એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ કે ગુડ બોય. તો એક્સ્ટ્રા સ્પેશિયલ પાવર એટલે આપણી સાથે એક શક્તિ હોય, બરાબર, જે આપણને અલગથી મળેલી હોય શક્તિ હોય એને એક્સ્ટ્રા કેપેસિટી, એટલે આપણી પાસે વધારાની શક્તિ હોય એને શું કહેવાય, સ્પેશિયલ પાવર, એટલે કે એક્સ્ટ્રા કેપેસિટી. ધ વોટર ટર્નેડ ઇન ટુ આઈસ. ટર્નેડ એટલે કોઈ પણ વસ્તુ કશામાં ફેરવાઈ જવું, બરાબર, એટલે આપણે અહીંયા લખ્યું ચેન્જ ઇન ટુ, એટલે બદલાઈ જવું, આપણો આન્સર છે ચેન્જ ઇન ટુ. ચાલો આપણે આગળ જોઈએ. જો, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ડી ઓર ડી. આપણે જે હમણાં જોયું ને રેખાંકિત શબ્દનો અર્થ, બરાબર. નંબર વન, ફાધર ટોલ્ડ અસ ટુ કમ હોમ બિફોર સનસેટ. સનસેટ એટલે સંધ્યાકાળ પહેલાં, બરાબર, સંધ્યાકાળ પહેલાં, એટલે રાત્રિ પહેલાં સૂર્યાસ્ત થાય ને એને શું કહેવાય, સનસેટ કહેવાય. તો લાઇટ, ડાર્ક, સનરાઇઝ કે સનરેઝ, તો ડાર્ક એટલે અંધારું થતા પહેલાં, એટલે આપણો આન્સર આવશે ડાર્ક. ધ વોટર ઓફ ધ રિવર ગંગા ઇઝ ક્લીન. ક્લીન એટલે ચોખ્ખું, બરાબર, તો અહીંયા પ્યોર, ઇમ્પ્યોર, હોલી કે અનહોલી, તો પ્યોર એટલે બી ચોખ્ખું થાય, એટલે આપણે પ્યોર ઉપર કરીશું. નંબર થર્ડ, ધ ટુ લાયન્સ ફોક્ટ એંગ્રીલી. એંગ્રી એટલે ગુસ્સે થઈએ આપણે કોઈની પર. હેપીલી, સેફલી, ફોર્સલી, ક્વિકલી એટલે ફોર્સલી આપણે કોઈને ગુસ્સેથી કહીએ ને, એંગ્રીલી એટલે ગુસ્સે, ને ફોર્સલી બી આપણે કોઈને કહીએ કે જબરજસ્તી કે ચાલો આ કરવાનું જ છે, ભાર દઈને કહીએ ને શું કહેવાય, ફોર્સલી, એટલે એનો મીનિંગ છે. ધ ઓલ્ડ મેન શાઉટેડ એટ હી સન. શાઉટેડ એટલે બૂમ પાડવી, બરાબર, તો સ્કોલ્ડેડ, આસ્કડ, સ્પોક કે યલ્ડ, તો શું આવશે, સ્કોલ્ડેડ, એટલે કે છે ને મોટેથી બૂમ પાડીને બોલાવે છે, શાઉટેડ એટલે બૂમ પાડવી. ધ મધર વેન્ટ આઉટ લુકિંગ ફોર હર સન. લુકિંગ ફોર એટલે જોવું, તો કોલિંગ ફોર, સર્ચિંગ ફોર, આસ્કિંગ ફોર કે વોચિંગ ફોર, વોચિંગ, વોચ એટલે પણ જોવું ને લુકિંગ એટલે પણ જોવું, એટલે આપણો આન્સર આવશે વોચિંગ ફોર. યુ કેન અન્ડરસ્ટેન્ડ યર સ્ટુડન્ટ, આમાં શું કરવાનું છે, આપણે એના જેવો બીજો મિનિંગ થતો હોય તે આપણે શોધવાનો છે, બરાબર. આ એક્સરસાઇઝ પણ તમારે તમારા નોટબુકમાં લખવાની. ચાલો આપણે આગળ એક્સરસાઇઝ જો, રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. વિથ ધ કરેક્ટ ઓપ્શન એટલે મેં તમને કીધું ને કે જેની નીચે અન્ડરલાઇન કરી છે એના જેવો જ બીજો મિનિંગ શોધવાનો છે. ધ હન્ટર હેઝ પાવરફુલ આઈસ. પાવરફુલ કીધું છે એટલે શાર્પ, તીણી, એટલે આપણો આન્સર આવશે શાર્પ. ધ કિંગ વોઝ એન અનકાઇન્ડ મેન. અનકાઇન્ડ એટલે દયાળુ ન હોય તેવો, એટલે ક્રુઅલ એટલે પણ ઘાતકી થાય, એટલે આપણો આન્સર આવશે ક્રુઅલ. આ સામાનાથી શબ્દો છે તમારા. ધ ચિલ્ડ્રન વેર વેરી એક્સાઇટેડ. સરખો અર્થ એટલે સામાનાથી થાય ને, એક્સાઇટેડ એટલે આપણે બહુ ખુશ હોઈએ કોઈ પણ વસ્તુ કરવા માટે, તો સેડ, સક્રેટ કે થ્રિલેડ, તો થ્રિલેડ. તેજસ્વિનીને પેલી બાઇક આવી હતી તો કેવી એક્સાઇટેડ હતી, થ્રિલર અનુભવતી હતી ને, એટલે એકદમ રોમાંચિત થઈ જતી હતી. એક્સાઇટેડ એટલે થ્રિલર, એટલે રોમાંચિત થઈ જવું. નંબર ફોર, ધ બિઝનેસ વિલ ઇન્ક્રેસ ડ્યુરિંગ દિવાળી. ઇન્ક્રેસ એટલે વધતો જાય, બરાબર, એટલે સ્પીડઅપ, વધુ એટલે સ્પીડઅપ, એટલે આપણો આન્સર છે સ્પીડઅપ. ધ ટેસ્ટ વોઝ નોટ ઇઝી, એટલે ઇઝી નહોતો, એટલે આપણને કહીએ ને કે સરળ ન હતો, તો કેવો હતો, ડિફિકલ્ટ હતો, થોડો હાર્ડ હતો, જુદો હતો, એટલે આપણે અહીંયા આન્સર લખ્યું ડિફિકલ્ટ. યુ કેન અન્ડરસ્ટેન્ડ યોર સ્ટુડન્ટ, આજે આપણે રિવિઝનમાં બે વસ્તુ શીખ્યા. શું શીખ્યા, એક તો હુ, વોટ, વેર, વેનથી ક્વેશ્ચન બનાવતા શીખ્યા, અને બીજું અન્ડરલાઇન અ વર્ડ વિથ ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે જેની નીચે અન્ડરલાઇન કર્યું છે એના જેવો જ બીજો અર્થ શોધીને આપણે કરેક્ટ ઓપ્શન આપવાનું છે. આ બંને તમારે રિવિઝન ની તમારી નોટબુકમાં લખવાનું છે, એક્સરસાઇઝ અને મોઢે પણ કરવાની છે. ઓકે, ગુડ બાય ડિયર સ્ટુડન્ટ.